હેલો ફ્રેન્ડ્સ, દિલકર વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું વિરેન્દ્રસિંહ ગોયલ આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ ગ્રામરના વિડિયો લેક્ચરમાં આપણે મોડલ ઓક્ઝિલરી અથવા ઘણા તેને મોડલ્સ પણ કહે છે એ ટોપિક ઉપર આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિક ઉપર આપણે આગળ વધીએ. તો આપણો આજનો ટોપિક છે મોડલ ઓક્ઝિલરીઝ, અને ઘણા આ ટોપિકને મોડલ્સના નામે પણ ઓળખે છે. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ગ્રામરમાં મોડલ્સનું ખૂબ જ મહત્વ છે. મોડલ્સ જે છે તે કંઈક ને કંઈક ભાવ છે તે વાક્યમાં ઉમેરે છે. આમ જોવા જઈએ તો એક પ્રાઇમરી ઓક્ઝિલરીઝ છે અને એક મોડલ ઓક્ઝિલરીઝ છે. ટેન્સમાં આવતા સહાયકારક ક્રિયાપદ જેમ કે ડૂડઝ, ડીડ, શેલ વિલ, એમિઝાર, વોઝ વિલ, હેવ એઝ, હેડ એ બધા પ્રાઇમરી ઓક્ઝિલરીઝ છે, અને આ જે મોડલ ઓક્ઝિલરીમાં આવતા જે મોડલ છે એ બધાનો સમાવેશ મોડલ ઓક્ઝિલરીઝમાં થાય છે. જેમ કે કેન, કુડ, મે, માઇટ, શેલ વિલ, શુડ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ડેર, નીડ, યુઝડ ટુ, આ દરેક મોડલ્સનો સમાવેશ મોડલ ઓક્ઝિલરીમાં થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા મોડલ ઓક્ઝિલરી તરફ આપણે આગળ વધીએ. તો આપણું સૌથી પહેલું મોડલ છે CAN, જેને બોલવામાં આવે છે કેન. અને સૌથી પહેલા દરેક જેટલા મોડલ ઓક્ઝિલરીઝ આપણે ભણીશું તેમાં સૌથી પહેલા દરેક મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ શું છે એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો આ જે કેન મોડલ છે એનો ઉપયોગ કંઈક આવો છે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી વગેરેની શક્તિ, ક્ષમતા કે આવડત દર્શાવવા માટે વર્તમાન કાળમાં કેનનો ઉપયોગ થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી એનામાં એ કાર્ય કરવાની શક્તિ છે, એનામાં ક્ષમતા છે, એનામાં આવડત કે કૌશલ્ય છે, એનામાં એ સ્ટ્રેન્થ છે, એ કેપેસિટી છે, એ એબિલિટી છે, એનામાં એ સ્કિલ છે, એને એક્સપ્રેસ કરવા માટે કેનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજી શકીએ છીએ. અહીંયા મેં પહેલું એક્ઝામ્પલ બોર્ડ પર લખેલું છે, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, એટલે કે હું અંગ્રેજી બોલી શકું છું. તો મારામાં અંગ્રેજી બોલવાની શક્તિ છે, ક્ષમતા છે, આવડત છે, કૌશલ્ય છે, એના માટે કેનનો ઉપયોગ થાય છે. સેકન્ડ એક્ઝામ્પલ છે, બર્ડ્સ કેન ફ્લાય, પક્ષીઓ ઉડી શકે છે. તો પક્ષીમાં ઉડવાની શક્તિ છે, ક્ષમતા છે, એટલા માટે. સેકન્ડ, એના પછી નેક્સ્ટ જોઈએ તો ફિશ કેન સ્વિમ, માછલી તરી શકે છે. તો માછલીને તરવાની શક્તિ છે, એનામાં ક્ષમતા છે, ગોડ ગિફ્ટ છે, એટલા માટે. અને નેક્સ્ટ જોઈએ તો હી કેન ઓપરેટ ધ કોમ્પ્યુટર, તે કોમ્પ્યુટરને ઓપરેટ કરી શકે છે, કોમ્પ્યુટરનું સંચાલન કરી શકે છે. તો ખાસ યાદ રાખજો, કેનનો ઉપયોગ માત્ર એવો જ છે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી તેની શક્તિ, ક્ષમતા, આવડતને દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો કેનનો બીજો ઉપયોગ કંઈક આવો છે કે રજા કે પરવાનગી મેળવવા કે આપવા. રજા કે પરવાનગી મેળવવી હોય કે પછી આપવી હોય એના માટે પણ કેનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કેન આઈ યુઝ યોર પેન, કે કોઈ વ્યક્તિની પેન આપણે જોતી છે, આપણે એમ ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછી શકીએ કે શું હું તમારી પેનનો ઉપયોગ કરી શકું, કેન આઈ યુઝ યોર પેન, અને એના જવાબમાં આપણે એમ કહી શકીએ છીએ કે યસ આઈ કેન, અથવા એના માટે એમ પણ બોલી શકાય છે કે યસ યુ કેન, કે હા તમે ઉપયોગ કરી શકો છો. એના પછી જોઈએ તો કેન આઈ સીટ બિસાઇડ યુ, કે શું તમારી બાજુમાં બેસી શકું છું, આપણે પરમિશન માંગી છે કે શું હું તમારી બાજુમાં બેસી શકું છું. અને એના પછી આપણે જોઈએ એક્ઝામ્પલ છે યુ કેન ગો નાઉ, કે તમે હવે અત્યારે જઈ શકો છો, આપણે રજા આપી છે કે હા તમે જઈ શકો છો. તો મિત્રો કેનના બે ઉપયોગ થયા. પહેલું છે કે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પશુ, પક્ષી એની શક્તિ, ક્ષમતા કે આવડત દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે, અને ત્યારબાદ જોયું કે રજા કે પરવાનગી મેળવવા કે આપવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે.
તો એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો બીજો આપણો મોડેલ છે જે છે COULD જેને કુલ્ડ નથી બોલાતું એમાં L સાયલેન્ટ છે એટલા માટે એને કુડ બોલવામાં આવે છે અને મિત્રો આ જે કુડ છે તે કેન નું ભૂતકાળનું રૂપ છે એટલે એવી રીતે કેન જે છે વર્તમાન કાળમાં આવે છે અને કુડ છે તે ભૂતકાળમાં આવે છે તો ભૂતકાળમાં કોઈ કાર્ય કરવાની શક્તિ હતી ક્ષમતા હતી આવડત હતી ખાસ યાદ રાખજો અત્યારે છે ને જો અત્યારે હોય તો કેન અને ભૂતકાળમાં હતી તો આવશે કુડ એક્ઝામ્પલ સાથે આપણે સમજી શકીએ છીએ કે હી કુડ ક્લાઇમ્બ ધ હિલ ઇન ધ પાસ્ટ કે તે ભૂતકાળમાં ટેકરી ચડી શકતો હતો પર્વત ચડી શકતો હતો તો એના માટે ભૂતકાળમાં પર્વત ચડવાની શક્તિ હતી અત્યારે નથી જો અત્યારે હોય તો કેન નો ઉપયોગ થાય છે અને ભૂતકાળની વાત કરતા હોય તો કુડ નો ઉપયોગ થાય છે એના પછી એક્ઝામ્પલ આપણે જોઈએ તો રમેશ કુડ ગેટ અ જોબ કે રમેશ નોકરી મેળવી શકતો હતો તો રમેશને નોકરી મેળવવાની એનામાં શક્તિ હતી ક્ષમતા હતી એ ભૂતકાળમાં શક્તિ હતી ક્ષમતા હતી તેને દર્શાવવા માટે કુડનો ઉપયોગ ભૂતકાળમાં થાય છે એના પછી આગળ જોઈએ તો કુડનો એક ઉપયોગ કંઈક આવો પણ છે કે વધારે વિનંતી કરવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં કુડનો ઉપયોગ થાય છે કે કુડ આઈ ટેક અ સીટ બિસાઇડ યુ સર કે શું તમારી બાજુમાં સાહેબ સીટ લઈ શકું છું શું તમારી બાજુમાં બેસી શકું છું કે વધારે વિનંતી વ્યક્ત કરવા માટે પણ કુડ નો ઉપયોગ થાય છે એના પછી આગળ વધીએ તો ભૂતકાળમાં આમ કરી શકાયું હોત તેવી શક્યતા દર્શાવવા માટે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝ નો ઉપયોગ થાય છે એક મિત્રો ખાસ યાદ રાખજો અત્યારે આપણે જે મોડેલ ઓક્ઝિલરી ભણીએ છીએ એ સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી છે અને એ મોડલ ઓક્ઝિલરીઝ નો ઉપયોગ જ્યારે ભૂતકાળમાં થાય છે પૂર્ણ કાળમાં થાય છે ત્યારે એ બની જાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ માં કુડ નો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ તરીકે એક સેન્ટેન્સ અહીંયા મેં લખ્યું છે કે આઈ કુડ હેવ ગિવન યુ મની હું તમને પૈસા આપી શકતો હતો ઇફ યુ હેડ આસ્ક્ડ ફોર ઇટ જો તમે એના માટે મને પૂછ્યું હોત જો તમે મને પૈસાની વાત કરી હોત તો હું તમને પૈસા આપી શકતો હતો ખાસ યાદ રાખજો અહીંયા બે વાક્યો છે એમાં બંને વાક્યો ઇફ થી જોડેલા છે પહેલું વાક્ય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનું જેમાં કુડ પ્લસ હેવ અને વી થ્રી ગિવન છે અને બીજું જે વાક્ય જે છે એ પરફેક્ટ પાસ્ટ નું છે એટલે કે પૂર્ણ ભૂતકાળ નું છે અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ માં એક વાક્ય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી નું હોય છે અને બીજું વાક્ય જે છે તે પૂર્ણ ભૂતકાળ નું હોય છે તો કુડ ના અહીંયા ત્રણ ઉપયોગ થયા એક તો કેન નું ભૂતકાળ નું રૂપ કુડ છે પછી બીજું વધારે વિનંતી કરવા માટે પ્રશ્નાર્થમાં કુડ નો ઉપયોગ થાય છે અને ત્રીજું આપણે જોયું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ માં પણ કુડ નો ઉપયોગ થાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આપણું ત્રીજું મોડલ કંઈક આવું છે જે છે એમ એ વાય જેને મે બોલવામાં આવે છે માય નથી બોલાતું મે બોલાય છે અને આ જે મે છે તે શક્યતા કે સંભાવના દર્શાવવા માટે ટુ એક્સપ્રેસ પોસિબિલિટી એન્ડ પ્રોબેબિલિટી શક્યતા એટલે પોસિબિલિટી અને સંભાવના કહેતા પ્રોબેબિલિટી શક્યતા કે સંભાવના દર્શાવવા માટે વર્તમાન કાળમાં મેનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ સાથે આપણે સમજી શકીએ છીએ કે પહેલો એક્ઝામ્પલ લખેલું છે ઇટ મે રેઇન ટુ નાઇટ આજે રાત્રે કદાચ વરસાદ પડે જો એક મે નો અર્થ છે ને તો મે મોડલ જ્યારે સેન્ટેન્સમાં ઉપયોગ થાય ત્યારે તેનો અર્થ કદાચ કેવો થાય છે એટલે કે ઇટ મે રેઇન ટુ નાઇટ આજે રાત્રે કદાચ વરસાદ પડે એક શક્યતા કરી છે આપણે એક સંભાવના વ્યક્ત કરી છે અને સેકન્ડ છે કે હી મે કમ ટુડે તે આજે કદાચ આવે તો એ શક્યતા કે સંભાવના દર્શાવવા માટે મે નો ઉપયોગ થાય છે એના પછીનો ઉપયોગ એ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે તમે રોજબરોજના જીવનમાં પણ તેનો ઉપયોગ કરો છો કે રજા કે પરવાનગી મેળવવા પ્રશ્નાર્થ વાક્યો રજા કે પરવાનગી મેળવવા માટે આ આજે મેનો ઉપયોગ છે ખૂબ જ પ્રચલિત છે કે રજા કે પરવાનગી મેળવવા પ્રશ્નાર્થ વાક્યોમાં ઉપયોગ થાય છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓએ આનો ઉપયોગ કરેલો છે તમે એક્ઝામ્પલ દ્વારા સમજી શકો છો એક્ઝામ્પલ છે મે આઈ કમ ઇન સર મોટા ભાગના વિદ્યાર્થીઓ શું બોલે છે કે મી આઈ કમ ઇન સર બોલે છે ઘણા માય આઈ કમ ઇન સર બોલે છે પણ હકીકતમાં બોલવામાં આવે છે મે આઈ કમ ઇન સર
અને એના જવાબમાં એમ કહી શકાય છે કે યસ યુ મે. તો રજા કે પરવાનગી મેળવવા માટે પ્રશ્નાર્થ વાક્યમાં મે નો ઉપયોગ થાય છે. એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછી છે એમ આઈ જી એચ ટી એટલે કે માઇટ. અને જેવી રીતે કેન નું ભૂતકાળ કુડ છે એવી રીતે મે નું ભૂતકાળ છે માઇટ. અને મે નું ભૂતકાળ રૂપ માઇટ છે એટલે કે ભૂતકાળમાં માઇટ નો ઉપયોગ થાય છે. પરંતુ મે કરતા માઇટ વધારે અનિશ્ચિતતા દર્શાવે છે. જો અહીં લખેલું છે કે મે કરતા માઇટ વધારે અનિશ્ચિતતા દર્શાવે છે. એક્ઝામ્પલ સાથે સમજીએ કે હી માઇટ પાસ ધ એક્ઝામ કે તેણે પરીક્ષા કદાચ તે પાસ થઈ ગયો હોત. પછી છે કે શી માઇટ હેવ ડન ધ વર્ક તેણી એ કામ પૂરું કરી નાખ્યું હોત એ અર્થમાં પણ માઇટ નો ઉપયોગ થાય છે. અને અહીંયા પેસિવ પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ નું પેસિવ વોઇસ નું સેન્ટેન્સ છે કે ધ પ્રોબ્લેમ માઇટ હેવ બીન સોલ્વ એટલે કે સમસ્યાનો ઉકેલ કદાચ આવી ગયો હોત. જો અહીંયા મોડલ છે માઇટ ત્યારબાદ કમ્પલસરી હેવ પેસિવ વોઇસ નો પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ માં થઈ ગયા છે બીન અને બી થ્રી છે સોલ્વ ધ પ્રોબ્લેમ માઇટ હેવ બીન સોલ્વ સમસ્યા કદાચ ઉકેલી શકાય હોત એ અર્થમાં પણ માઇટ નો ઉપયોગ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછી પાંચમું મોડલ છે અને જે ખૂબ જ અગત્યનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ મોડલમાં ઘણી વખત પ્રોબ્લેમ ઊભા થાય છે અને એ મોડલ છે શેલ અને વ્હીલ. આપણે આજે શેલ અને વ્હીલની સંપૂર્ણ સમજ મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો શેલ અને વ્હીલ જે છે એ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. નોર્મલી એવું કહી શકાય કે શેલ વ્હીલ નો ઉપયોગ ક્યાં થાય તો સાદા ભવિષ્યકાળમાં થાય, ચાલુ ભવિષ્યકાળમાં, પૂર્ણ ભવિષ્યકાળમાં કે પછી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં. તો ઇન શોર્ટ આપણે એટલું કહી શકીએ કે શેલ વ્હીલ જે છે ઇટ ડિનોટ્સ અ ફ્યુચર તે ભવિષ્યનો ઉલ્લેખ કરે છે. ભવિષ્યને દર્શાવવા માટે શેલ વ્હીલ નો ઉપયોગ થાય છે. અને નોર્મલી આપણે એવું કહી શકીએ છીએ કે આઈ અને વી કરતા સાથે શેલ ખાસ યાદ રાખજો આઈ અને વી કરતા સાથે શેલ નો ઉપયોગ થાય છે અને બાકીના બધા જ કરતા એટલે કે યુ હી શી ઇટ ધે એની સાથે વિલ નો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ આઈ શેલ રીડ ધીસ બુક એટલે કે હું આ પુસ્તક વાંચીશ. વી શેલ ગો ટુમોરો અમે આવતીકાલે જઈશું. યુ વિલ ઓપન અ મેડિસિન શોપ તમે મેડિસિન શોપ ખોલશો. હી વિલ અટેન્ડ ધ ફંક્શન તે ફંક્શનમાં જોડાશે. તો સામાન્ય રીતે શેલનો ઉપયોગ ભવિષ્યકાળ સાથે થાય છે. હવે એના પછી આપણે જોઈએ અહીંયા આપણે એમ વાત કરી કે આઈ અને વી સાથે શેલ, બાકીના બધા કરતા સાથે વિલ, પણ હવે આપણે કંઈક અલગ કરીએ. અલગ એ કેવું કે ફર્સ્ટ પર્સન આઈ અને વી સાથે આપણે વિલનો ઉપયોગ કરીએ. અત્યાર સુધી આઈ અને વી સાથે શેલ નો ઉપયોગ જોયો, હવે આપણે આઈ અને વી સાથે જો વિલ નો ઉપયોગ થાય તો એ બોલનાર જે સ્પીકર છે એ બોલનારનો ઈરાદો મીન્સ કે ઇન્ટેન્શન એ જે નિશ્ચય મીન્સ કે ડિટર્મિનેશન વચન એટલે કે પ્રોમિસ ચેતવણી એટલે કે વોર્નિંગ વ્યક્ત કરે છે. ખાસ યાદ રાખજો ફર્સ્ટ પર્સન સાથે આઈ અને વી સાથે જો વિલ નો ઉપયોગ થાય તો તે બોલનારનો ઈરાદો નિશ્ચય વચન ચેતવણી વ્યક્ત કરે છે. એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે આઈ વિલ બાય અ ન્યુ ફ્લેટ હું નવો ફ્લેટ ખરીદીશ. તો નવો ફ્લેટ ખરીદવાનો શું છે મારો ઈરાદો છે, મેં નિશ્ચય કરી લીધો છે કે મારે નવો ફ્લેટ ખરીદવો છે. એના પછી આપણે જોઈએ કે આઈ વિલ સપોર્ટ યુ કે હું તમને સપોર્ટ કરીશ, હું તમને ટેકો આપીશ. મીન્સ કે મેં તમને ટેકો આપવાનું શું આપી દીધું, મેં તમને વચન આપી દીધું, પ્રોમિસ આપી દીધું કે હું તમને ટેકો આપીશ. તો ફર્સ્ટ પર્સન સાથે જો વિલ નો ઉપયોગ થાય તો તે ઈરાદો નિશ્ચય વચન ચેતવણી વ્યક્ત કરે છે. અને હવે ત્યારબાદ આપણે જોઈએ કે સેકન્ડ પર્સન એટલે કે યુ અને થર્ડ પર્સન એટલે કે હી શી ઈટ અને ધે સાથે જો વિલ ને બદલે એટલે કે જો શેલ નો ઉપયોગ થાય તો એ શું સૂચવે છે હુકમ એટલે કે ઓર્ડર, પછી વચન એટલે કે પ્રોમિસ, દ્રઢ નિશ્ચય એટલે કે ડિટર્મિનેશન, ચેતવણી એટલે કે વોર્નિંગ નો ભાવ વ્યક્ત થાય છે. એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે યુ શેલ ડુ ઈટ કે તમે આ કામ કરશો એટલે હુકમ સાથે કીધું છે તમે આ કામ
કરશો એના પછી કે હી શેલ એન્જોય માય કંપની તે મારા સાથનો આનંદ લેશે તેને મારી સાથે મજા આવશે એટલે આપણે શું છે એકદમ નિશ્ચય કરી નાખ્યો આપણે એને વચન આપી દીધું પ્રોમિસ આપી દીધું છે તો ખાસ યાદ રાખજો નોર્મલી ફર્સ્ટ પર્સન સાથે આઈ એન્ડ વી સાથે શેલ નો ઉપયોગ થાય છે અને બાકીના બધા કરતા સાથે વિલ નો ઉપયોગ થાય છે પરંતુ મિત્રો મોડર્ન ઇંગ્લિશ ગ્રામર મુજબ બધા જ કરતા સાથે આઈ વી યુ હી શી ઈટ ધે બધા જ કરતા સાથે તમે વિલ નો ઉપયોગ કરી શકો છો શું કામ તો શેર અને વિલ વચ્ચેનું અંતર ઘટી ગયું છે બધા જ કરતા સાથે તમે 100% વિલ નો ઉપયોગ કરી શકો છો પરંતુ એક બાબત ખાસ યાદ રાખજો પ્રશ્નાર્થ વાક્યમાં આઈ અને વી સાથે માત્ર શેર નો ઉપયોગ કરવાનો છે આપણે બધા જ કરતા સાથે વિલ નો ઉપયોગ કરવાનો છે પરંતુ પ્રશ્નાર્થ વાક્યમાં આઈ અને વી સાથે જ શેલ નો ઉપયોગ કરવાનો છે એના પછી શેલ વિલ પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો મોડેલ નંબર 6 જે છે W O U L D જેને વુડ બોલવામાં આવે છે વુડ નથી બોલતો L સાયલેન્ટ છે અને ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ વુડ અને આ જે વુડ છે એ શેલ વિલ નું ભૂતકાળનું રૂપ છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઘણા ના મનમાં એવો પ્રશ્ન હોય છે કે વિલ નું તો વુડ થાય છે પણ શેલ નું તો શુડ થાય છે નહીં શેલ વિલ બંને નું વુડ જ થાય છે બરાબર છે અને આ શેલ વિલ નું ભૂતકાળનું વુડ છે મતલબ ભૂતકાળમાં વુડ નો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે હી સેડ ધેટ તેને કહ્યું હતું કે હી વુડ બાય ધેટ કંપની કે તે પહેલી કંપની ખરીદશે વેન આઈ વોઝ અ ચાઇલ્ડ જ્યારે હું એક બાળક હતો તો માય ગ્રાન્ડફાધર મારા દાદા વુડ ટેલ સ્ટોરીઝ એવરી ડે દરરોજ વાર્તાઓ કહેતા હતા તો આવી રીતે ભૂતકાળનો ઉપયોગ થાય છે એના પછી વુડ નો આ ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે ખાસ યાદ રાખજો કે વિનંતી અને દરખાસ્ત સૂચવવા પ્રશ્નાર્થ વાક્યમાં વુડ નો ઉપયોગ થાય છે અને જ્યારે વિનંતી કે દરખાસ્ત સૂચવવા જ્યારે વુડ નો ઉપયોગ થાય ત્યારે તેમાં સામાન્ય રીતે કરતા યુ જોવા મળે છે એક્ઝામ્પલ સાથે આપણે જોઈ શકીએ છીએ વુડ યુ હેલ્પ મી શું તમે મને મદદ કરશો વુડ યુ લાઈક ટુ ડ્રિંક ટી શું તમે ચા પીશો તો આ રીતે વુડ નો ઉપયોગ ફેમસ છે પ્રચલિત છે અને જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં વુડ નો ઉપયોગ થાય ત્યારે તેમાં કર્તા તરીકે યુ જ જોવા મળે છે એના પછી મિત્રો આગળ વધીએ તો વિશ W I S H વિશ સાથે પણ વુડ નો ઉપયોગ થાય છે વિશ એટલે કે ઈચ્છા એ અર્થમાં જેમ કે આઈ વિશ શી વુડ કમ અર્લી કે હું ઈચ્છું છું મારી એવી ઈચ્છા છે કે શી વુડ કમ અર્લી તેની વહેલા આવે આઈ વિશ ઈટ વુડ સ્ટોપ રેઇન કે મારી ઈચ્છા છે કે હવે વરસાદ બંધ થાય એના પછી મિત્રો જોઈએ તો મહદ અંશ મોટા ભાગે ફર્સ્ટ પર્સન એટલે કે આઈ અને વી સાથે લાઈક પસંદગીના અર્થમાં પણ વુડ નો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ સાથે જોઈએ આઈ વુડ લાઈક ટુ હેવ અ ડાર્ક ચોકલેટ કે મને ડાર્ક ચોકલેટ પસંદ છે તો પસંદગીના અર્થમાં જો અહીંયા વુડ નો ઉપયોગ થાય છે વી વુડ લાઈક ટુ ગો હોમ નાઉ કે હવે આપણે ઘરે જવાનું પસંદ કરીશું તો અહીંયા પણ વુડ નો ઉપયોગ થાય છે તો મિત્રો વુડ ના આપણે અહીંયા ચાર ઉપયોગ જોયા શેલ વિલ નું ભૂતકાળનું રૂપ છે વિનંતી દરખાસ્ત સૂચવવા પ્રશ્નાર્થ વાક્યમાં વુડ નો ઉપયોગ થાય છે વિશ સાથે પણ વુડ નો ઉપયોગ થાય છે મહદઅંશ ફર્સ્ટ પર્સન સાથે લાઈક એટલે કે પસંદગીના અર્થમાં પણ વુડ નો ઉપયોગ થાય છે એના પછી મિત્રો આગળ વધીએ તો આપણું સાતમું મોડેલ છે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળ વધીએ તો આપણું સાતમું મોડેલ છે S H O U L D એટલે કે શુડ બરાબર છે તો આ જે શુડ છે તે નૈતિક ફરજ કર્તવ્ય અને જવાબદારી દર્શાવે છે અને શુડ માટે એક વસ્તુ પ્રખ્યાત છે કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ એવા સામાન્ય સલાહ સૂચન આપવા માટે શુડ નો ઉપયોગ થાય છે અને અહીંયા એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે વી શુડ ઓબે અવર ટીચર્સ એન્ડ એલ્ડર્સ કે આપણે આપણા શિક્ષકો આપણા ગુરુજનો અને આપણા વડીલો ને ઓબે એનું પાલન કરવું જોઈએ એનો આપણે આદર આપવો જોઈએ
તો અહીંયા સામાન્ય એક આપણો કઈક ફરજ છે, આપણે એક કર્તવ્ય છે કે વી શુડ ફોલો અવર કોન્સ્ટિટ્યુશન, આપણે આપણા બંધારણનું પાલન કરવું જોઈએ, વી શુડ સ્પીક ટ્રુ, આપણે સાચું બોલવું જોઈએ, એવા સામાન્ય સલાહ સૂચન કે આપણે એક કર્તવ્ય છે, આપણી ફરજ છે, આપણી જવાબદારી છે, ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી, અને એટલા માટે શુડનો ઉપયોગ થાય છે. એના પછી આપણે જોઈએ કે વી શુડ નોટ થ્રો રબિશ ઓન ધ રોડ. રબિશ એટલે કે કચરો, કે આપણે રોડ ઉપર કચરો ફેંકવો જોઈએ નહીં. તો એ સામાન્ય સલાહ સૂચન માટે શુડનો ઉપયોગ થાય છે. અહીં આગળ આપણે જોયું કે શેલ અને વિલ બંનેનું ભૂતકાળનું રૂપ વુડ જ છે, શેલનું શુડ નથી. શું કામ? તો શુડ છે એ નૈતિક ફરજ, કર્તવ્ય, જવાબદારી દર્શાવે છે, એ કોઈનું ભૂતકાળનું રૂપ હોતું નથી. એટલા માટે શેલ અને વિલ બંનેનું ભૂતકાળનું રૂપ વુડ જ છે, શુડ કોઈનું ભૂતકાળ છે નહીં. એના પછી આપણે આગળ વધીએ તો હમણાં આપણે વાત કરી તેમ કે સલાહ સૂચન આપવા માટે કે વી શુડ વર્ક હાર્ડ, આપણે સખત મહેનત કરવી જોઈએ સલાહ સૂચન આપવા માટે. એના પછી આગળ વધીએ તો કશું કરવાનું રહી ગયું હોય, કોઈ કામ કરવાનું બાકી રહી ગયું છે અને એ કામ થઈ ગયું હોત, જો એ કામ કરવું જોઈતું હતું અથવા કર્યું હોત તો વધારે સારું હોત, એ અર્થમાં પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝમાં શુડનો ઉપયોગ થાય છે. કે કામ થઈ ગયું છે, બાકી રહી ગયું છે અને જો એ કામ કર્યું હોત તો વધારે સારું હોત, એ અર્થમાં. કે મધર શુડ હેવ સ્કોલ્ડેડ હર સન, માતાએ તેના દીકરાને ઠપકો આપવો જોઈતો હતો. હી વેન હી ફર્સ્ટ સ્ટોલ અ પેન, જ્યારે એના દીકરાએ પહેલી વખત પેનની ચોરી કરી ત્યારે માતા એના દીકરાને ઠપકો આપવો જોઈતો હતો. જો ત્યારે ઠપકો આપ્યો હોત તો આગળ એ વધી શક્યો હોત નહીં. તો એટલા માટે કીધું છે કે કશુંક કાર્ય બાકી રહી ગયું છે અને જો કર્યું હોત તો વધારે સારું હોત, એ અર્થમાં પરફેક્ટ મોડલ ઓક્સિલરી શુડ પ્લસ હેવ પ્લસ વી થ્રી નો ઉપયોગ થાય છે. એના પછી એક શુડનો ખાસ ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો, LEST લેસ્ટ સાથે જે ભવિષ્યમાં થનારી ઘટના વિશે ચિંતા વ્યક્ત કરવા માટે શુડનો ઉપયોગ થાય છે. અહીંયા લેસ્ટનો અર્થ નહીંતર એવો થાય છે કે ટેક ડાઉન માય ફોન નંબર, મારા ફોન નંબરને તમે લખી લો, નોંધ કરી લો, લેસ્ટ યુ શુડ ફોરગેટ ઇટ, નહીંતર તમે ભૂલી જશો. અથવા કહીએ કે વર્ક હાર્ડ, સખત મહેનત કરો, લેસ્ટ યુ શુડ ફેલ, નહીંતર તમે નાપાસ થશો. તે નહીંતર ભવિષ્યની થનારી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવા માટે લેસ્ટ સાથે શુડનો ઉપયોગ થાય છે. એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો ખૂબ સરસ મોડલ છે આઠમું, જે છે MUST, મસ્ટ. શબ્દ તમે સમજો, એ મસ્ટ છે. મસ્ટ એટલે શું થયું? ફરજિયાતપણું, અનિવાર્ય ફરજ. ખાસ યાદ રાખજો, ફરજિયાતપણું સૂચવે છે, અનિવાર્ય ફરજ છે. કે કંઈક એવું કાર્ય કે જો તમે કાર્ય નહીં કરો તો તમને સજા થશે, દંડ થશે, પનિશમેન્ટ થશે, એવા પ્રકારનું જે કામ છે કે જે ફરજિયાતપણે તમારે કરવું જ પડશે, બીજો કાંઈ ઓપ્શન તમારી પાસે છે જ નહીં, એ અર્થમાં મિત્રો મસ્ટનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ સાથે જોઈએ કે આઈ મસ્ટ ગો ના, કે મારે અત્યારે જવું પડશે, એમ નહીં, મારે અત્યારે જવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન મારી પાસે છે નહીં. એના પછી જોઈએ કે યુ મસ્ટ વેકેટ ધ રૂમ ઇમિડિયેટલી, કે તમારે તરત જ અત્યારે તરત જ રૂમ ખાલી કરી દેવો જ પડશે, કે બીજો ઓપ્શન જ નથી. કે વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ પડશે. કે વી મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ સાઈડ, આપણે રોડ ઉપર ડાબી બાજુએ જ વાહન ચલાવવું પડશે, કારણ કે જમણી બાજુ બધા વાહનો આપણે સામા મળતા હશે. એટલે કંઈક એવું કાર્ય છે કે જે કરવું જ પડશે, કમ્પલસરી, ફરજિયાત, એના માટે મિત્રો મસ્ટનો ઉપયોગ થાય છે. એના પછી આપણે આગળ વધીએ તો નવમું મોડલ છે, જે છે હેવ ટુ. અને હેવ ટુ નો કંઈક આવો અર્થ છે કે કોઈ પણ કાર્ય કરવું પડે છે, એક આપણી જવાબદારી છે, કે આપણને એક પરાણે આપણે કેમ ફોર્સથી આપણે કાર્ય કરવું પડે છે, નહીંતર એ ચાલશે નહીં, એ અર્થમાં મસ્ટનો ઉપયોગ થાય છે, સોરી હેવ ટુ નો ઉપયોગ થાય છે. તો વર્તમાન કાળમાં હેવ ટુ ના બે રૂપો છે, એક છે હેવ ટુ અને બીજું છે હેઝ ટુ. તો એક વચનમાં એટલે કે હી શી સાથે હેઝ ટુ અને બાકી બધા સાથે હેવ ટુ, અને એ હેવ ટુ ભૂતકાળમાં આવે એટલે હેવ ટુ નું થઈ જાય છે હેડ ટુ, અને ભવિષ્યમાં શેલ હેવ ટુ અને વિલ હેવ ટુ નો ઉપયોગ થાય છે. જેમ કે આઈ હેવ ટુ સ્પીક, મારે બોલવું પડે છે. હી હેઝ ટુ વોક, તેને ચાલવું પડે છે. યુ હેડ ટુ ગો, તો જો અહીંયા ભૂતકાળ હેડ ટુ છે એટલે
તમારે જોવું પડતું હતું કે આઈ વિલ હેવ ટુ રાઇટ, મારે લખવું પડશે, કે કોઈ પણ કાર્ય કરવું પડે છે, એ અર્થમાં હેવ ટુ નો ઉપયોગ થાય છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો આપણો 10મું મોડેલ કંઈક આવું છે, જે છે ઓ યુ જી એચ ટી, અને ટી ઓ જ્યારે બોલવામાં આવે છે ઓટ ટુ, ઇટ્સ નોટ આઉટ ટુ, ઇટ્સ ઓટ ટુ. અને ઓટ ટુ જે છે એ ફરજ કે ઋણ, ફરજ કે ઋણ વ્યક્ત કરવા માટે ઓટ ટુ નો ઉપયોગ થાય છે. અને એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ કે વી ઓટ ટુ લવ એન્ડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, કે આપણે આપણા વડીલોને પ્રેમ આપવો જોઈએ અને માન સન્માન આપવો જોઈએ. તો આપણે આપણા વડીલોને પ્રેમ અને માન સન્માન આપવાની આપણી ફરજ છે, કે આપણે આપણું ઋણ વ્યક્ત કરીએ છીએ, એ અર્થમાં ઓટ ટુ નો ઉપયોગ થાય છે. યોર રિઝલ્ટ ઇઝ પુઅર, તમારું પરિણામ ખરાબ છે, સો તેથી યુ ઓટ ટુ વર્ક હાર્ડ, તમારે સખત મહેનત કરવી પડશે, તો એ અર્થમાં પણ ઓટ ટુ નો ઉપયોગ થાય છે. એના પછી મિત્રો આપણે આગળ વધીએ તો 11મો મોડેલ છે, જે છે ડી એ આર ઈ, એટલે કે ડેર, અને ડેર નો અર્થ થાય છે કશું કરવા હિંમત બતાવે, કે કામ કરવા માટે હિંમત બતાવે ત્યારે ડેર નો ઉપયોગ થાય છે. એની વાક્ય રચના કંઈક આ મુજબ છે, કરતા અને ત્યારબાદ છે ડેર નું ટેન્સ મુજબનું રૂપ, એટલે કે જે ટેન્સમાં ડેર નું રૂપ આવે એ રીતે. ફોર એક્ઝામ્પલ સિમ્પલ પ્રેઝન્ટમાં ડેર અને ડેર્સ, પછી એવી રીતે સિમ્પલ પ્રેઝન્ટમાં ડેર્ડ થઈ છે, પછી ટુ પ્લસ વી વન અને અન્ય શબ્દો. એક્ઝામ્પલ સાથે જોઈએ કે ધ્યેય તેઓએ ડેર ટુ પરફોર્મ ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ માસ્ટર્સ, તેઓના માસ્ટર્સ માલિકો સમક્ષ, તેઓના ગુરુજનો સમક્ષ એની હાજરીમાં તેઓએ પરફોર્મ કરવાની હિંમત બતાવી. અને ધ લિટલ બોય, નાના એવા છોકરાએ ડેર ટુ સ્વિમ એક્રોસ ધ રિવર, નદી ઓળંગીને તરવાની હિંમત બતાવી. તો કંઈક કામ કરવા માટે એક હિંમત બતાવી, એના માટે ડેર નો ઉપયોગ થાય છે. એના પછી મિત્રો આગળ વધીએ તો એ છે એન ડબલ ઈ ડી, નીડ. નીડ એટલે કે જરૂરિયાતો, બી ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે. રિક્વાયર કે જરૂરિયાતો માટે નીડ નો ઉપયોગ થાય છે, કે આઈ નીડ સમ મની, મારે થોડા પૈસાની જરૂર છે. શી નીડ્સ એન આસિસ્ટન્ટ, તેણીને આસિસ્ટન્ટની જરૂર છે, મદદનીશની જરૂર છે. તો જો અહીંયા આઈ છે એટલા માટે નીડ બી વનમાં છે, અને એ જ રીતે હી શી ઇટમાં એસ ઈ એસ લાગે છે, તો નીડ નું થઈ જાય છે નીડ્સ. અને એના પછી લાસ્ટ મોડલ આપણું છે, જે છે યુઝ્ડ ટુ, અને યુઝ્ડ ટુ નો અર્થ થાય છે નાથી ટેવાયેલા હોવું. કોઈ પણ કાર્ય કરવાની આપણને ટેવ હતી, કે ભૂતકાળમાં કોઈ કાર્ય આપણે વારંવાર કરતા હતા, અવારનવાર કરતા હતા, સતત કરતા હતા, અથવા એ કામ કરવાની આપણને હેબિટ હતી, એના માટે યુઝ્ડ ટુ નો ઉપયોગ થાય છે, કે ભૂતકાળમાં કોઈ ક્રિયા વારંવાર થતી હતી તે દર્શાવવા માટે. જેની વાક્ય રચના છે એસ પ્લસ યુઝ્ડ ટુ પ્લસ વી વન પ્લસ ઓ પ્લસ ઓ ડબલ્યુ, અને યુઝ્ડ ટુ સાથે વી વન ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ, ગાંધીજી યુઝ્ડ ટુ રાઇટ 20 લેટર્સ ઇન અ ડે, કે ગાંધીજી એક દિવસમાં 20 પત્રો લખતા હતા. તો ગાંધીજીને 20 પત્રો લખવાની ટેવ હતી, એ વારંવાર પુનરાવૃત્તિ કરતા હતા, દરરોજ એ 20 પત્રો લખતા હતા. આ યુઝ્ડ ટુ પ્લે ક્રિકેટ ઇન માય ચાઇલ્ડહુડ, હું મારા બાળપણમાં ક્રિકેટ રમતો હતો, તો મને મારા બાળપણમાં ક્રિકેટ રમવાની ટેવ હતી, હું ટેવાયેલો હતો, અવારનવાર ક્રિકેટ રમતો હતો. કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં વારંવાર થતી હતી, અવારનવાર બનતી હતી, એના માટે યુઝ્ડ ટુ નો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે મોડલ ઓક્સિલરીઝ વિશે સંપૂર્ણ માહિતી મેળવી, અને જો તમને અમારા વિડીયોઝ પસંદ આવતા હોય તો તમે લાઇક, શેર એન્ડ કોમેન્ટ્સ કરી શકો છો, અને અમારી શાળાની યુટ્યુબ ચેનલ નીલકંઠ વિદ્યાપીઠને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.